સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરપુર ગામે નવરાત્રી મહોત્સવ યોજાયો. ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ ખૂબ ધૂમ મજાવે છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરપુર ગામની નવરાત્રી મહોત્સવ મુલાકાત મીડિયા લેતા જાણવા મળે કે આ નવરાત્રી ખાસ કરીને શ્રી શક્તિ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે. તેમ ચૌહાણ નરેન્દ્રસિંહ, કાલુસિંહ રાઠોડ, નટવરસિંહ ચૌહાણ, વિરાજસિંહ રાઠોડ, ચેતનસિંહ રાઠોડ, નરેન્દ્રસિંહને ખૂબ નવરાત્રી મહોત્સવ માટે મહેનત કરી હોય એવું લાગે છે. ખેલૈયાઓ પણ ખૂબ ઉત્સાહથી ગરબે ઝૂમી ઉઠ્યા હતા અને આ ગરબાનો લાભ ગામના માતા બહેનો ભાઈઓ તથા નાના ભૂલકાઓ પણ ખૂબ ઉત્સાહ જોવા મળેલ છે. નવરાત્રી ભારત દેશમાં મનાઈ રહી છે. આમ તો ચૈત્ર નવરાત્રી પણ હોય છે, પણ આસોની નવરાત્રી ખૂબ જ મહત્ત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહાનવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે કારણ કે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ આસો સુદ અજવાળ્યું થાય છે માટે નવરાત્રી દરમિયાન શક્તિના નવ સ્વરૂપોની પૂજા થાય છે. દેવીની પૂજા પ્રદેશની પરંપરાના પર આધારિત હોય છે. દુર્ગા જે અપ્રાપ્ય છે તે ભદ્રકાલી, અંબા કે જગદંબા, વિશ્વમાતા અન્નપૂર્ણા જે અનાજ અન્નને મોટી સંખ્યામાં સંઘરીને રાખે છે તે, સર્વમંગલા જે બધાને આનંદ આપે છે તે, ભૈરવી ચંદ્રિકા કે ચંડી લલિતા, ભવાની મૂકાંબિકા. નવરાત્રી દરમિયાન કેટલાક દુર્ગા માતાના ભક્તો ઉપવાસ અને પ્રાર્થના કરે છે જેથી તેમના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને દેવી તરફથી રક્ષણ મળતું રહે. આ સમય આત્મનિરીક્ષણ અને પવિત્રતાનો છે. કોઈપણ નવું કાર્ય કરવા માટે પરંપરાગત રીતે નવરાત્રીનો આ સમય એક માંગલિક અને ધાર્મિક સમય છે. ધાર્મિક વૃત્તિના આ સમય એક છિદ્રોવાળા માટલાને, જેને ગુજરાતીમાં ગરબી કહે છે, ઘરની પવિત્રતા જગ્યાએ મૂકવામાં આવે છે, જેને ઘર સ્થાપન પણ કહેવાય છે. નવ દિવસ માટે આ ગરબીમાં દીવો પ્રગટાવેલો રાખવામાં આવે છે. આ માટલાને વિશ્વના પ્રતીક તરીકે વ્યક્ત કરવામાં આવે છે. અખંડ દીવો એક માધ્યમ છે જેનાથી આપણે તેજસ્વી આદ્યશક્તિની પૂજા કરીએ છીએ. ઉદાહરણ તરીકે શ્રી દુર્ગાદેવી નવરાત્રીના સમયે વાતાવરણમાં શ્રી દુર્ગાદેવી સિદ્ધાંતો વધુ સક્રિય હોય છે. ભારતીય સમાજોમાં નવરાત્રીમાં મોટી સંખ્યામાં ઉજવાય છે. દેવી માતા નવ સ્વરૂપોમાં પ્રગટ થઈ અને એક એક દિવસ માટે એક સ્વરૂપની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. દેવીના નવ સ્વરૂપો મહત્વપૂર્ણ રીતે વિવિધ લક્ષણો સાથે આપણા પર પ્રભાવ પાડે છે. દેવી મહાત્મય અને લખાણમાં સંબોધેલા દેવતાઓ જે રાક્ષસોને તાબે થયા હતા તેમની ટીકા કરવામાં આવી છે. સૈયદ સોયબ, જેડેશ ટીવી, હિંમતનગર.